કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની અમેરિકાના પ્રવાસ દરમિયાન છેલ્લા દિવસે ન્યુયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું, જેમાં રાહુલે પોતાના ભાષણમાં મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન આજે છેલ્લો દિવસ ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું, જેમાં રાહુલે પોતાના ભાષણમાં કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ અવસરે રાહુલ મોદી સરકારની નીતિઓ, બેરોજગારી, દેશમાં થઈ રહેલ હિંસક ઘટનાઓ અને ઇન્ટોલરન્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું છે કે આ બધી વસ્તુઓથી દુનિયામાં ભારતની છબી બગડી રહી છે. જો કે રાહુલના ભાષણમાં મુખ્ય મુદ્દાઓમાં રોજગારી મહત્વનો બની રહ્યો હતો. તેમણે રોજગારીને ભારતને સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. સાથે સાથે જ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સાથે બેરોજગારીને દૂર કરવાનો ફોર્મ્યુલા પણ છે. તેમણે કહ્યું છે કે રોજગારી વધારવી હોય તો નાની અને મધ્યમ કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે ભારતીય કૃષિને સશક્ત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે ભારતમાં 30,000 યુવાનો દરરોજ જોબ માર્કેટમાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર 450 જેટલા જ લોકોને રોજગારી મળે છે. આજે ભારત માટે રોજગારી સૌથી મોટો પડકાર છે. રાહુલ ગાંધીએ પોતાની અમેરિકાના પ્રવાસ દરમિયાન જેટલી પર ભાષણ આપ્યું હતું તેમાં મોદી સરકારને ટાર્ગેટ કરી હતી. મોદી સરકાર સતત રોજગારી અને જીડીપીના મુદ્દે બેક ફૂટ પર છે. આ મુદ્દે જ રાહુલ સતત તેમને ઘેરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN 24 ન્યૂઝ.